રાઇસ ચેનલમાં અલ્પા આપનું સ્વાગત કરે છે. હવે એક નવા વિડીયો સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. તહેવારની સિઝન આવી રહી છે તો ચોકલેટ કોકોનટ બરફી, છોકરાઓને ચોકલેટની વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે. આ બરફીની અંદર કોપરાનું છીણ, ખાંડ અને દૂધનો ઉપયોગ કરેલો છે. એ સિવાય આપણે બીજી સામગ્રીમાં ચોકલેટ સિરપ, કોકો પાવડર, ઘી અને અખરોટ, તમે બીજા પણ નટ્સ અહીંયા વાપરી શકો છો. એક વાસણની અંદર, પોળા વાસણમાં દૂધ મેં લીધું છે, 200 ml જેટલું આપણે દૂધ મેં ઉમેરી દીધું. એની અંદર આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે, 250 g ખાંડ. દૂધ અને ખાંડના મિશ્રણને આપણે હલાવતા રહીશું. બંનેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. લગભગ 8 મિનિટ સુધી આપણે એને કૂક કરવાનું છે. 8-1 મિનિટ પછી એની અંદર ઉભરા આવશે. દૂધની અંદર ખાંડ મિક્સ થઈ ગઈ છે. આવી રીતે 8-1 મિનિટ પછી ઉભરા આવશે. આ મિશ્રણની અંદર આપણે એને હલાવતા રહેવું પડશે. 8-1 મિનિટ પછી આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે 250 g ડ્રાય કોકોનટ એડ કરી દઈશું. ખૂબ જ ઝટપટ બને એવી રેસીપી છે અને છોકરાઓને ખૂબ જ ભાવશે, કારણ કે આપણે ચોકલેટનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચોકલેટ ફ્લેવર આપણા છોકરાઓને ખૂબ જ ભાવતો હોય છે. કોકોનટ અને દૂધના મિશ્રણને આપણે મિક્સ કરી દીધું છે. બંનેને સરખી રીતે મિક્સ કર્યા બાદ એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને એને આપણે હાલ મોઇસ્ટ કરવા માટે આપણે એની અંદર ઘી ઉમેરી દીધું છે. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને આપણે બે ભાગ ડિવાઈડ કરી દે, બે ભાગમાં આપણે એને ડિવાઈડ કર્યું છે. એક ભાગ મેં ગ્રીસ કરેલી ટ્રેન, ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં ટ્રાન્સફર કરી દીધો છે. આપણે એને વ્હાઈટ જ રાખવાનું છે આ પાર્ટને, અને એને આપણે ટ્રેની અંદર ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. તમે તવેથાની મદદથી કે સ્પેચ્યુલાની મદદથી પણ એને ઇવનલી સ્પ્રેડ કરી શકો છો. બીજો ભાગ આપણો જે છે તેની અંદર આપણે કોકો પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો, ચોકલેટ સિરપ 1 ટેબલ સ્પૂન જેટલું, ચોકલેટ સોસ આપણે જે વાપરીએ છીએ તે. આ બંને વસ્તુનું પ્રમાણ તમારા રીતે ઓછું વધુ કરી શકાય. જો ચોકલેટ ફ્લેવર વધારે જોઈતો હોય તો કોકો પાવડર અને સિરપનો ઉપયોગ તમે વધારી શકો છો. આ ચોકલેટ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે, ચોકલેટવાળું કોકોનટ. હવે એને આપણે જે વ્હાઈટ પાર્ટ સ્પ્રેડ કર્યો હતો એની ઉપર જ આપણે આ ચોકલેટના મિશ્રણને, ચોકલેટવાળા મિશ્રણને પાથરી દેવાનું છે. એને પણ ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે આપણે. આપણી આ બરફીનું 30 મિનિટ રેસ્ટ આપી દઈશું. હવે એના કાપા પાડી લઈશું. એની ઉપર આપણે અખરોટના છીણેલા પીસીસ કરીને કે એના ટુકડા આપણે નાખી દેવાના છે. તમે જોઈ શકો છો 2 કલરની બરફી તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સોફ્ટ સરસ ચોકલેટ બરફી રેડી થઈ ગઈ છે. સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બેલ બટન.